યાત્રાધામ ડાકોરમાં ફૂલોદ ઉત્સવની ઉજવણી થઈ. લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હોળીના ત્રણ દિવસ પહેલા 13, 14 અને પૂનમના દિવસે મેળો ભરાય છે. સમગ્ર ગુજરાતભરમાંથી લાખો ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે પગપાળા પહોંચ્યા. મંદિરમાં કેસર અને ગુલાલની છોડો ઉછાળી ફૂલોદ ઉત્સવ મનાવવામાં આવે છે. પૂનમના દિવસે વહેલી સવારે ભગવાનની મંગળા આરતી બાદ ધજા ચડાવવામાં આવે છે. ધજા માટેની વ્યવસ્થા ડાકોર ટેમ્પલ કમિટીએ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાં કરવામાં આવી છે. ભાવિક ભક્તો ત્યાં ધજા જમા કરાવી દે છે અને પછી જે ધજા જમા થાય છે એ ઠાકોરજીના શિખર ઉપર ધરાવવામાં આવતી હોય છે વારાફરતી. વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ આ ધજા સવારે અર્પણ કરતા હોય છે પૂજન કરીને, અને ઘણા વર્ષોથી એમની આ પ્રમાણેની પ્રણાલિકા એમણે બનાવેલી છે એ મુજબ એમની ધજા પણ મંદિરને ધરાવવામાં આવે છે. આપણી સાથે હતા મંદિર ટેમ્પલ કમિટીના દવે સાહેબ હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંદિર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો કોરોના પછી પ્રથમવાર ડાકોરની અંદર આટલું મોટું માળો મેળામાં ઉમટ્યું છે અને જે વ્યવસ્થા હતી તેના કારણે આજે તમામ જે તે સફળ રહ્યા છે. આવતીકાલે પૂનમની ઉજવણી કરવામાં આવશે અને ત્યારબાદ ફૂલ આગળ મંદિરની અંદર હોળી મનાવવામાં આવશે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા. બહુ અદ્ભુત અનુભૂતિ છે, જાણે કાળિયો ઠાકોર હાથ પકડી નકાવતો હોય એવી અદ્ભુત. કાળિયા ઠાકોરને પણ સાથે લઈને આવ્યો છે, શું કહેશો? બસ એની મરજી. આ તો બહુ ફેમસ કાનો છે, એ ગમે ત્યાંથી તમને ગોતી લ્યો. હા, અને મને એક બહેન છે, એમની સાથે વાત કરીશું. શું નામ તમારું ને કેટલા વર્ષથી આવો છો? બસ આ લોકોની સાથે જ છીએ અમે બધા, સાથે જ સંગત છીએ અમે. કેટલા વર્ષથી આવો છો? 51 વર્ષથી સંગ આવે છે. આપ આવો છો દર્શન કરવા માટે, કાળિયા ઠાકોર થાક નથી લાગતો? નહીં, બિલકુલ નહીં. કાનો સાથે છે ને, હાથ ચાલે, દોડતા આવો. આટલી બધી ભીડ ની અંદર દર્શન કરવામાં કોઈ મુશ્કેલી પડતી એવું કોઈ જ નહીં. બસ આવી રીતે અમે આવી જઈએ છીએ. ચોક્કસ એવું કહી શકાય કે આ 51 રસ્તે અમદાવાદ નો સંઘ આવે છે, લાખો ભક્તો ડાકોર ની અંદર આવે છે. વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને જે ભક્તો છે તેમને દર્શન કરી ડાકોર ના ઠાકોર ના દર્શન કરી આનંદ ની અનુભૂતિ લેતા હોય છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા. આ તરફ ડાકોરમાં ઉમટ્યું છે ભક્તોનું ઘોડાપૂર. ફાગણ ઉત્સવની ડાકોરમાં ઉજવણી થઈ રહી છે. જય રણછોડના નાદથી ગુંજ્યું મંદિર પરિસર. જય રણછોડને નાદ સાથે રણછોડરાયને સફેદ વસ્ત્રોનો શણગાર કરાયો. મંદિર પરિસરમાં ગુલાલ અને કેસરની છોડો ઉછળતી જોવા મળી. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય રણછોડના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો. સીધા દ્રશ્ય બતાવીશ કે અત્યારે આ હોળીના દિવસે ડાકોરની અંદર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જે પ્રકારે અત્યારે અંદર ગુલાલ અને ફૂલોની છોડો ઉછાળવામાં આવે છે. વાત કરવામાં આવે તો અત્યારે ફૂલોત્સવ તરીકે ઉજવવામાં આવતો હોય છે અને ફાગણી પૂનમ અહીંયા આગળ હજારો લાખોની સંખ્યામાં પદયાત્રા આવતા હોય છે. રાજા રણછોડરાય જે તમે જોઈ રહ્યા છો તે પ્રકારે અત્યારે તેઓને ગુલાલની છોડો શણગાર પર ગુલાળવામાં આવે છે. વ્હાઇટ વસ્ત્રની અંદર ભગવાન સાક્ષાત રહ્યા છે. મંદિર પરિસરના જે પૂજાઓ છે તે આવનાર ભક્તો પર ગુલાલની છોડો ઉછાળી રહ્યા છે. વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 12 લાખથી વધુ દર્શનાર્થીઓ દર્શન કર્યા છે અને આવતીકાલે અહીં આગળ ફૂલોત્સવ ઉજવવામાં આવશે જેની અંદર ગુલાલ અને ફૂલો છોડો ઉછાળવામાં આવશે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા. સમાચાર. આચાર સંહિતા ભંગની ફરિયાદને પગલે તંત્ર હરકતમાં. ધારાસભ્યના એપાર્ટમેન્ટ બહારથી ભાજપના ઝંડા હટાવ્યા. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના એપાર્ટમેન્ટ બહાર ઝંડા હટાવાયા. સી વિલેજ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ મળતા કાર્યવાહી કરવામાં આવી છે. તો છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા બુટલેગરના સન્માનનો મામલો. બુટલેગરનું ગુલાબ આપી સન્માન કરાયાની વાત. છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીનું નિવેદન. શરત ચૂકથી બુટલેગર સ્ટેજ પર આવી ગયો હતો, તેને કોઈ હોદ્દો આપવામાં નથી આવ્યો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવી ગયો હતો. ભાજપને તેના સાથે કોઈ લેવા દેવા નથી. કાર્યકરો તો ઘણા બધાનો વેલકમ થઈ ગયા પછી અમને કોઈ કે મોકલા એક એક ચૂકથી ઉપર આવી ગયા હશે, પણ એમનું કોઈ એમને જોઈનિંગ કરવામાં આવ્યા નથી કે પાર્ટીમાં સમાવવામાં આવ્યા નહીં. એમની એમના નામની કોઈ જમીન લેવામાં આવી નથી. કોઈ હોદ્દો એને મળશે પણ નહીં. એવા વ્યક્તિઓને પાર્ટીમાં કોઈ ક્યારેય સમાવેશ કરવામાં નહીં આવે. કોઈની સાથે આવી ગયા હોય તો બની શકે કે એનો પર્સનલ પરિચય ન હોય અને ચાલુ કાર્યક્રમે કોઈ એમને રોકી ન શક્યા હોય. કાંઈ વાંધો નહીં, એમને કોઈ પણ જવાબદારી આપવામાં આવશે નહીં અને પાર્ટીમાં પણ સમાવેશ કરવામાં આવશે. અરવલ્લીથી સમાચાર. મેઘરજમાં ઉમેદવારની ના સામે વિરોધ. અરવલ્લી જિલ્લા પંચાયત સભ્યનું ભાજપમાંથી રાજીનામું.
જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતનું રાજીનામું. ભીખાજી ઠાકોરના સમર્થનમાં આપ્યું રાજીનામું. બુથ પ્રમુખથી લઈ અને જિલ્લા સદસ્યના રાજીનામા, અનેક કાર્યકરોનો ભાજપથી રાજીનામું આપ્યાનો નિર્ણય છે, જે હાલમાં જોવા મળી રહ્યો છે. ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું. ચૂંટણી સમયે આંતરરાજ્ય સરહદેથી મોટી રોકડ પકડાઈ. ગુજરાત રાજસ્થાન સરહદથી 1 કરોડની રોકડ પકડાઈ. બેનેસાબી 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા. શામળાજીના અણસોલ બોર્ડર પર થઈ હતી કાર્યવાહી. કારમાં સંતાડેલા 1 કરોડ રોકડા સાથે એકની ધરપકડ. ચૂંટણી સમયે બેનેસાબી રોકડ વ્યવહારને રોકવા બોર્ડર પર ચેકિંગ થઈ રહ્યું હતું. તે સમયે એક શંકાસ્પદ કાર પકડાઈ હતી. પોલીસના મતે આ કારમાં છાપામાં સંતાડેલા 21 પૈસાના બંડલ મળી આવ્યા હતા. હાલમાં અરવલ્લી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જોકે આ પૈસા ક્યાંથી લવાયા હતા અને કોને આપવાના હતા, હેતુ શું છે, તે તમામ સવાલો પર પોલીસ તપાસ કરી રહી છે. પોતાના અન્ય માણસો સાથે જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક 4-wheel ગાડી આવતા રૂટિન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત 2000 ગણીએ અને ગાડીની કિંમત 2 લાખ, તો ટોટલ મળીને 1 કરોડ 2 લાખ અને 2000નો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એની ઉપર શંકા ગઈ અને એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં, એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે. મહેસાણા લોકસભા બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભાના ઉમેદવાર તરીકે માણસાના કોઈ યુવાનની પસંદગી કરવા માંગ કરાય છે. પોતાના વિસ્તારનો વિકાસ થાય તે હેતુથી માંગ કરાય છે. યુવા અને શિક્ષિત ચહેરો માણસામાંથી પસંદ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી માણસામાંથી કોઈ પણ ઉમેદવાર પસંદ કરવામાં નથી આવ્યો. આ લોકસભા ચૂંટણીમાં માણસાના યુવાનને તક આપવા સ્થાનિકોએ માંગ કરી છે. અત્યાર સુધી લોકસભામાં માણસાનો કોઈ પ્રોપર ઉમેદવાર મળ્યો નથી, ટિકિટ ઊભો રહ્યો નથી, તો કદાચ આ વખતે ઊભો રહે અને ટિકિટ મળે. અને સ્થાનિક તરીકે અમારી એવી માગણી છે કે લોકસભાને ચૂંટણી માટે કે અમારા માણસા નગરમાંથી કોઈ યુવા વર્ગને એની ટિકિટ મળે એવી અમારી માગણી છે. કે પછી કોઈ અન્ય ઘણી બધી કામગીરી માટે જો સારા વ્યક્તિને આ ટિકિટ મળે તો આ કામ કરી શકે. સ્થાનિક તરીકે એવી અમારી માગણી છે કે માણસા તાલુકામાં લોકસભામાં સારો માણસ યુવાન ચૂંટણી માટે આવે એવી અમારી અપેક્ષા છે. સારું કાર્ય કરો, સારું કામ કરો. આજ સુધીમાં જો અમે લોકસભાની અંદર સૌથી હાઈએસ્ટ લીડથી વોટિંગ કરી શકતા હોય તો અમારા માણસાને ચાન્સ મળવો જોઈએ. અમારો કોઈ બી એવો કોઈ યુવા નેતા, કોઈ બી નેતા હાઈકમાન્ડ જે નક્કી કરે એને અમે સ્વીકારીશું, પણ અમને ચાન્સ મળવો જોઈએ. લોકસભાની અને વિધાનસભાને દરેક જનતાનો, ખાસ સરકારને એક જ અનુરોધ છે, કયા વખત કોઈક સારો સક્ષમ અનુભવી ફૂલ જોશવાળો અને બધી રીતે બધા જ્ઞાતિને સાથે લઈને ચાલી શકે એવો કોઈક સારો એવો લોકસભામાં એક ઉમેદવાર આપી